જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વાર્તામાં સાંભળીએ. શ્રી નારાયણ ભગવાન પોતાના મુખે નારદને કહે છે કે સ્ત્રીઓના ધર્મ શું છે, એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ શું હોય છે. સાથે સાંભળીએ સતી અનસુયા માતાની સુંદર કથા. તો ભગવાનના મુખેથી બોલાયેલી આ વાર્તા દરેક સ્ત્રીએ અચૂક સાંભળવી જોઈએ. તો વાર્તાને સ્કીપ કર્યા વગર દરેક બહેનોને વિનંતી છે કે આ વાર્તાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો. તો ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હે નારદ, પતિ કદરૂપો હોય, ક્રોધી હોય, શરાબી હોય કે જુગારી હોય કે પછી ખૂબ જ ગરીબ હોય, તો પણ પતિવ્રતા સ્ત્રીએ દેવ તુલ્ય ગણવો. પતિથી વિરુદ્ધ વર્તન કદાપિ કરવું નહીં. અહંકાર, કામ, ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના સુખ અને દુઃખ સમાન માની તેને સંતોષ આપવો. પર પુરુષના પૈસે, રૂપથી, વૈભવ, સત્તા કે કીર્તિથી અંજાય જે સ્ત્રી પોતાના પતિને બેવફા નીવડે છે. મન, વચન, કાયા અને કર્મ વડે પતિનું સેવન કરવાને બદલે પર પુરુષમાં ધ્યાન રાખે છે તે નરક યોનિમાં પડે છે અને મહાકષ્ટ ભોગવે છે. જે સ્ત્રી પર પુરુષની સામે જોઈ હસતી નથી, તેનાથી લોભાતી નથી, તેનાથી અંજાતી નથી, તે સતી સ્ત્રીલોકમાં ભૂષણ કહેવાય છે. તેને શાસ્ત્રમાં મહાસતી કહી છે. પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી. પતિ જમ્યા પહેલાં તે જમતી નથી. પતિ દુઃખી હોય તો પોતે પણ દુઃખ સહન કરે. પતિ પરદેશ ગયો હોય તો સારા વસ્ત્રો, સારા આભૂષણો પહેરતી નથી. સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પણ પોતાના માતા પિતા સમાન ગણી તેની સેવા કરે છે. સગા વહાલા તથા વડીલોની માન્યતા જાળવી તેમને વિવેક, નમ્રતા અને વાણીથી જીતી લે છે. ઘરે આવેલા અતિથિને આસન આપી યથાશક્તિ તેનું સન્માન કરે છે. પોતાના હાથે રસોઈ બનાવી પતિને રોજ જમાડે છે. પતિની જ્યાં નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય છે. સંસ્કારી સ્ત્રી ઘરના સગા સંબંધી કે પછી આડોશ પાડોશ સાથે કલેશ કે કંકાસ કરતી નથી. ઘર અને ઘરનું આંગણું સાફ અને સ્વચ્છ રાખે છે. પોતાના બાળકોને મારઝૂડ અને ગાળવીણથી દૂર રાખી તેનામાં સારા સંસ્કારનું સિંચન કરે છે. આવી સતી સાધ્વી આલોક તેમજ પરલોકમાં પૂજાય છે. પતિની આવક પ્રમાણે ખર્ચ કરવું તે જાણે છે. કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ લાગવા દેતી નથી. સંસ્કારી અને સમજુ સ્ત્રી પતિએ આપેલા પૈસામાંથી કંઈક બચાવે છે, છતાં પોતાના પતિની આજ્ઞા વિના પોતાના પિયરને કંઈ આપતી નથી. તે સ્ત્રીને સતી કહેવાય છે. પતિને જે પસંદ તે પોતાને પસંદ, આવું સમજવાવાળી સ્ત્રીને પણ સતી કહેવાય છે. તેમજ રજો દર્શન સમયે સ્ત્રીઓ 3 દિવસ સુધી અસ્પૃશ્ય વ્રતનું અખંડ પાલન કરે અને 4થા દિવસે શુદ્ધ થઈ ઘરકામ કરવાનો નિયમ રાખે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે રજસ્વલા થયેલ સ્ત્રી પહેલે દિવસે ચાંડાળી, બીજા દિવસે બ્રહ્મત્યારી અને 3જા દિવસે ધોબણ અને 4થા દિવસે શુદ્ધ ગણાય છે. તેમજ ભગવાન નારાયણે કહ્યું છે કે રજસ્વલા સ્ત્રીઓએ આ દિવસોમાં રસોઈ બનાવવી નહીં અને દેવ પૂજનનો ત્યાગ કરવો. તેમજ ગર્ભવતી મહિલાઓ માટે ભગવાને કહ્યું છે કે હંમેશા આનંદિત રહેવું, ધર્મ ઉપર પ્રેમ રાખવો, પવિત્ર રહેવું, સારા વસ્ત્રાભૂષણ પહેરવા અને ખરાબ સ્ત્રીઓનો સંગ કરવો નહીં. તેમજ કોઈના પણ બાળકને તરછોડવું કે રડાવવું નહીં. તેમજ કોઈના પ્રત્યે ઈર્ષ્યા રાખવી નહીં, દુશ્મનનું પણ સારું થાય એવું ઈચ્છવું. તેમજ ભગવાન નારાયણ કહે છે કે સગર્ભા સ્ત્રીએ પતિના મુખ કમલનું દર્શન કરવું, તેમના સારા ગુણોના જ વિચાર કરવા, તેમજ સુંદર અને નિરોગી બાળકના ચિત્ર જોવા, તેમજ ધાર્મિક પુસ્તકો વાંચવા, પતિની આજ્ઞા વિના ઘરની બહાર જવું નહીં, હંમેશા મોઢું હસતું રાખવું. તેમજ ભગવાન નારાયણ કહે છે કે બીજાની અદેખાઈથી ઘરેણા તેમજ કપડાં માટે કજિયો કરવો નહીં, બીજી સ્ત્રીઓ સામે પતિની નિંદા કરવી નહીં તેમજ સાંભળવી નહીં, પતિની અનુમતિ વિના વ્રત ઉપવાસ કે નિયમ કરવા નહીં અને કરે તો તે ફોગટ જાય છે. પતિ સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર, પતિનું કહ્યું ન માનનાર બીજા ભાવમાં કૂતરીનો જન્મ પામી હળધૂત થાય છે. તેમજ ભગવાન નારાયણ કહે છે કે પતિને તુકારો કહી બોલાવનાર મૂંગી થાય છે. પતિની નજર ચૂકવી અન્ય પુરુષ સાથે આંખના ઇશારા કરનાર બીજા જન્મમાં કાણી થાય છે. સ્ત્રીઓ માટે તો તેનો પતિ જ દેવ છે, ગુરુ છે
અને સાક્ષાત પરમેશ્વર છે, માટે સતી સ્ત્રીએ બધું છોડી પતિની જ પૂજા કરવી. સતીને જોઈને સાક્ષાત યમદૂતો પણ કંપે છે. સતી સાવિત્રીના સતીત્વના તેજ સામે યમરાજ પણ લાચાર બન્યા હતા અને તેના પતિ સત્યવાનની જીવનદોરી સાંધી આપવી પડી હતી. તેમજ સીતાના સતીત્વે રાવણ મહાત થયો. દ્રૌપદીના સતીત્વે કૌરવો કુરુક્ષેત્રમાં રોળાયા અને સતી દમયંતીના સતીત્વે વિકારને વશ થનાર પાર્થિના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું વૃદ્ધત્વ પલટાવી યુવાની મેળવી અને સતી અનસુયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા વિષ્ણુ અને શિવને બાળક બનાવી દીધા અને સતી નર્મદાએ પોતાના સ્વામીને બચાવવા ભગવાન સૂર્યનારાયણને આકાશમાં ઉગતા અટકાવી દીધા. આમ સતીઓમાં સતીઓની મહત્તા પુરાણ તેમજ ઇતિહાસના પાને પ્રસિદ્ધ છે. આવા સતી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને, સ્વામીને તથા કુળને પણ તારે છે. આમ ભગવાન નારાયણ એક સતી સ્ત્રીના જીવન વિશે આવી વાતો કરે છે. મિત્રો, સતી અનસુયાનું નામ દરેકે સાંભળ્યું જ હશે. તો આજે માતા સતી અનસુયાનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરું છું, જેમાં માતા સતી અનસુયાના સતીત્વની પરીક્ષા લેવા ભગવાન પોતે આવ્યા હતા. જે વાર્તાને પણ દરેક બહેનો પૂરી શ્રદ્ધાથી અને ભાવથી સાંભળજો. ઉત્તર પ્રદેશના ચિત્રકુંડમાં મંદકી નદીના કાંઠે અત્રિમુનિ અને સતી અનસુયાનો આશ્રમ છે. માતા અનસુયા પતિપરાયણ સ્ત્રી છે. તેની પ્રશંસા પૃથ્વી પર અને દેવલોકમાં થાય છે. આ સતી માતા પોતાના પતિને જમાડીને પછી જમે અને પતિના સુખે સુખી તેમના દુઃખે દુઃખી આવી પતિપરાયણ સ્ત્રીની ચારેય બાજુ પ્રશંસા થાય છે. હવે બન્યું એવું કે એક વખત મૃત્યુલોકમાં નારદ મુનિ આવી ચડ્યા અને સતી અનસુયાના આશ્રમ પાસેથી નીકળ્યા. નારદ મુનિએ જોયું કે આવી પતિવ્રતા સ્ત્રીની આગળ તો વૈકુંઠની સતી પણ પહોંચે નહીં. આવી પતિપરાયણ સ્ત્રી માતા સતી અનસુયાની પતિપરાયણ ભક્તિ જોઈ નારદ મુનિ અંજાઈ ગયા. નારદ મુનિ તો જ્યાં જાય ત્યાં માતા અનસુયાના વખાણ સાંભળે. પછી નારદ મુનિ તો વૈકુંઠમાં આવ્યા. વૈકુંઠમાં માતા બ્રહ્માણી, માતા પાર્વતી અને માતા લક્ષ્મીજી બેઠા છે. ત્યાં તો નારાયણ નારાયણ કરતા હસતા મુખે નારદજી આવ્યા અને આવીને ત્રણેય માતાને નમસ્કાર કર્યા. માતા લક્ષ્મી પૂછે છે કે નારદ મુનિ તમે કેમ હસો છો? ત્યારે નારદ મુનિ કહે છે કે માં, હું તો મૃત્યુલોકમાં ગયો હતો. ત્યાં માતા અનસુયાની પતિવ્રતા ભક્તિ જોઈ હું તો એની ભક્તિ જોતો જ રહ્યો. અને કહે છે કે મેં મૃત્યુલોકમાં સતી અનસુયાની ભક્તિના ખૂબ વખાણ સાંભળ્યા છે. અને ત્રણેય દેવીઓને નારદજી કહે છે કે માતા અનસુયાનું સતીત્વ તમારા ત્રણેય દેવીઓથી પણ વિશેષ ગણાય છે. તેના સતીત્વને હું વારંવાર વંદન કરું છું. આવું વચન સાંભળી ત્રણેય દેવીઓને તો ખોટું લાગ્યું. ત્રણેય દેવીઓને થયું કે અનસુયાનું સતીપણું જોવું પડશે. તેના આટલા બધા વખાણ થાય છે તો તેનું સતીત્વનું સતીત્વપણું તો જોવું જ પડશે. એના સતીત્વનો ભંગ કરવો પડશે. અમારી સામે તેના વખાણ સંભળાતા નથી. ત્રણેય દેવીઓ તો આવી વાતો કરે છે. ત્યાં તો બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આવ્યા એટલે સતી પાર્વતીજી બોલ્યા કે મહાદેવ, તમારે અમારું એક કામ કરવાનું છે. ત્યારે મહાદેવે કહ્યું કે બોલો સતી, શું કામ કરું? આ સાંભળી ત્રણેય દેવી પોતાના પતિને કહેવા લાગ્યા કે તમે મૃત્યુલોકમાં જાઓ અને સતી અનસુયાનું પતિવ્રત ધર્મભંગ કરો. અમારે જોવું છે કે તે કેવી સતી છે, તેનું પતિવ્રત ધર્મભંગ થાય છે કે કેમ, શું તે ખરેખર સાચી સતી છે. અમારે તેનું પારખું કરવું છે. અને ત્રણેય દેવતો તેની પત્નીઓને સમજાવે છે કે દેવી, આવી હઠ રહેવા દો, ભારે પડશે. પણ દેવી તો માનતી જ નથી અને ત્રણેય દેવો તો મૃત્યુલોકમાં જવા નીકળ્યા. ત્રણેય દેવોએ તો સાધુનું રૂપ ધારણ કર્યું. ત્રણેય દેવ સતી અનસુયાના આશ્રમમાં આવ્યા. સાધુના રૂપમાં ભગવાન આશ્રમમાં આવ્યા. ત્યારે અત્રિ ઋષિ આશ્રમમાં ન હતા. માતા અનસુયા એકલા જ હતા. સાધુઓ તો ભિક્ષામ દેહી કહી ત્રણેય સાધુઓ ઊભા રહ્યા. માતા અનસુયા તો વનફળનો થાળ ભરી ભિક્ષા આપવા આવે છે એટલે આ ત્રણેય સાધુઓ બોલ્યા કે માતા, અમારે ફળ નથી ખાવા, અમારે તો તમે બનાવો એ જમવું છે. આ સાંભળી માતા અનસુયા કહે છે કે ભલે મહારાજ, તમે બેસો, હું રસોઈ બનાવું છું. અને માતા અનસુયાએ તો રસોઈ બનાવી, થાળી પીરસી છે અને મહારાજને જમવા બેસવા કહે છે.
અને માતા અનસૂયા થાળી પીરસે છે ત્યારે ત્રણેય મહારાજ કહે છે કે માતા અમારે એમ નથી જમવું. તો માતા અનસૂયા કહે છે કે મહારાજ તો તમારે કેમ જમવું છે? મહારાજ કહે છે કે માતા તમે અડધા વસ્ત્રો ઉતારો અને ભોજન પીરશો તો જ અમે જમીશું, નહીંતર અમે ભૂખ્યા જતા રહીશું. માતા અનસૂયા સમજી ગયા કે સાધુ કોઈ દિવસ આવી માંગણી કરે જ નહીં, આ તો કોઈ મારી પરીક્ષા કરવા આવ્યું છે. અને માતા અનસૂયાએ તો પાણીની જારી લઈ ત્રણેય દેવો પર પાણીની અંજળી છાંટી અને બોલ્યા કે તમે બાળક બની જાઓ. અને ભગવાનના રૂપમાં આવેલા ત્રણેય સાધુ તો બાળક બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાના નાના બાળકો બની ગયા. ત્રણેય ભગવાન તો છ છ મહિનાના બાળક થઈ ગયા. માતા અનસૂયાએ તો પોતાનું ઓઢણું આઘું કરી ત્રણેય બાળકોને વારાફરતી સ્તનપાન કરાવ્યું. ભગવાનને તો ભૂખ લાગી હતી, તેને તો પેટ જ ભરવું ને, અને છ મહિનાના બાળક તો રાંધેલી રસોઈ જમી ન શકે, માટે માતાએ સ્તનપાન કરી ભગવાનને જમાડ્યા. પછી આંબાની ડાળે હિંચકા બાંધ્યા અને ત્રણેય બાળકને ઝુલાવે છે અને માતા અનસૂયા તો હાલરડા ગાય છે. આમ ઘણા દિવસો વીત્યા. વૈકુંઠમાં તો ત્રણેય દેવી પોતાના પતિની રાહ જુએ છે કે પોતાના પતિઓ હજી કેમ ન આવ્યા. ત્રણેય દેવી તો મૂંઝાણા કે આ ત્રણેય દેવ તો સતી અનસૂયાની પરીક્ષા કરવા ગયા અને ક્યાં રોકાયા હશે, હજી કેમ ન આવ્યા, તેવી વાતો ચાલે છે. તેમાં નારદજી પધાર્યા. માતા લક્ષ્મીજી તો નારદજીને પૂછે છે કે નારદ તને કંઈ ખબર હોય તો કે આ ત્રણેય દેવો ક્યાં ગયા. એટલે નારદ હસીને કહે છે કે માતા ત્રણેયના સ્વામી નાથ તો અનસૂયાના આશ્રમમાં છે, તમે ત્રણેય દેવી જઈ તમારા પતિદેવને લઈ આવો. તમારા ત્રણેયના પતિદેવને માતા અનસૂયાએ કેદ કર્યા છે, તમે તેને લેવા નહીં જાઓ ત્યાં સુધી તે આવશે નહીં. એટલે ત્રણેય દેવીને એમ થયું કે ચાલો ત્યારે આપણે જવું જ પડશે. ત્રણેય દેવી તો સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે અને માતા અનસૂયાને કહે છે કે અમારા પતિ તમારા આશ્રમમાં છે તો ક્યાંય દેખાતા કેમ નથી. ત્યાં તો નારદ મુનિ આવે છે અને કહેવા લાગ્યા કે દેવીઓ આ ત્રણેય પારણામાં જે બાળકો ઝૂલે છે એ જ તમારા પતિદેવ છે. આ સાંભળી ત્રણેય દેવીના મોઢા ઝાંખા પડી ગયા અને કહે છે કે આ અમારા પતિ, છ મહિનાના બાળક. માતા અનસૂયા આ સાંભળી હસે છે અને બોલ્યા કે હા, તમારા પતિ અને હું તમને પણ ઓળખું છું. તમારા પતિને ભૂખ લાગી હતી, તેમને ભોજન કરવું હતું અને એ પણ અર્ધ વસ્ત્ર પહેરવું અને તેમને ભોજન પીરશું તેવી તેની માંગણી હતી. પછી મેં તેમને બાળક બનાવી તેને સ્તનપાન કરાવ્યું, એટલે મારું કોઈ વ્રત તૂટ્યું નહીં કે મારું કોઈ સતીપણું તૂટ્યું નહીં. આ સાંભળી દેવી તો માતા અનસૂયાને કરગરવા લાગી કે અમારા પતિ અમને સોંપી દો. માતા અનસૂયા કહે છે કે જો ત્રણેય હિંચકામાં હિંચકે છે, ત્રણેય પોતાના પતિને ઓળખી લ્યો, હવે ત્રણેય દેવી તો મૂંઝાણી આ બાળકને કેમ ઓળખે. અને નારદ મુનિ બોલ્યા કે દેવીઓ, તમારા પતિને માતાએ સ્તનપાન કરાવ્યું એટલે માતા અનસૂયા તમારા સાસુ થયા, તો હવે તમારા સાસુને પગે લાગો તો તમારું કલ્યાણ થાય. અને ત્રણેય દેવી તો માતા અનસૂયાને પગે લાગી અને ભૂલની માફી માગી અને કહે છે કે માતા અનસૂયા, અમે તમને ઓળખી ન શક્યા, અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમારા પતિને મૂળ રૂપમાં લાવો અને અમને સોંપી દો. હે માતા, અમને માફ કરો, તમારી પરીક્ષા કરવા જ અમે અમારા પતિને મોકલ્યા હતા, અમારી ભૂલ બદલ અમને ક્ષમા કરો. આમ કહી ત્રણેય દેવી અનસૂયા માને પગે લાગે છે. માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પાણીની અંજળી છાંટી તેના મૂળ રૂપમાં પાછા લાવે છે. ત્રણેય દેવ મૂળ રૂપમાં આવ્યા પછી માતા અનસૂયા ત્રણેય દેવને પગે લાગે છે અને કહે છે કે હે પ્રભુ, મેં તમને બાળક બનાવી સ્તનપાન કરાવ્યું છે, જો તેમાં મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરો. આવી ચર્ચા હાલે છે ત્યાં તો અત્રિ ઋષિ પણ આશ્રમમાં આવી ગયા. અત્રિ ઋષિને ત્રણેય ભગવાન અને ત્રણેય દેવીના દર્શન થયા. પછી ભગવાન માતા અનસૂયાને કહે છે કે હે માતા, તમે અમારા માતા થયા, તમે જે માગો તે મળશે. ત્યારે માતા અનસૂયા કહે છે કે જો તમારે આપવું જોઈએ તો હું માગું તે આપો. ભગવાન કહે છે કે માતા, જેમ કહો તેમ જ થશે. ત્યારે માતા કહે છે કે તમે ત્રણેય મારા દીકરા બની મારી સાથે રહો, આ તો ભગવાન છે, તેને વૈકુંઠમાં જવું જ પડે. અને ત્રણેય ભગવાન મળી ત્રણ મોઢાવાળા દેવનું સર્જન કર્યું.
જે ગુરુ દત્તાત્રેયના નામથી ઓળખાણા, જેને ત્રણ મસ્તક અને છ છ હાથ છે. આમ ગુરુ દત્તાત્રેયનું નિર્માણ કર્યું. એ દિવસ માક્ષર મહિનાની પૂનમ હતી, જેથી આ દિવસને ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ગુરુ દત્તાત્રેયનો ગિરનારમાં વાસ થયો છે. તો આવો છે સતી સ્ત્રીઓનો મહિમા. બોલો સતી માતા અનસુયાની જય, પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. મિત્રો, આશા રાખું છું આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન, જય સતી માતા અનસુયા લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. ફરી મળીશું આવી જ સુંદર કથા વાર્તાઓ સાથે. જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.